આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદ ખાતે કેન્દ્રીય બજેટ સંદર્ભે પત્રકાર પરિષદ સંબોધતા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પત્રકારો સાથે આત્મીય સંવાદ સાંધીને બજેટ વિશે સકારાત્મક પ્રતિભાવ મેળવતા સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ ગરીબોને સશક્ત બનાવવાની દિશામાં બજેટમાં મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય બજેટ સમાજમાં દરેક વર્ગને બળ આપતું હોય જેમાં કુલ 9 પ્રાથમિકતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના બજેટમાં ગુજરાતને 43,000 કરોડ જેટલી રકમ ફાળવાઈ છે જે ગત વર્ષ કરતા 12% વધુ હોવાનો કેન્દ્ર સરકારનો તેઓ આભાર પણ વ્યક્ત કર્યો છે. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સરકારનું આ 11મું બજેટ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનનું આ 7મું બજેટ રજૂ થયું છે. કેન્દ્ર સરકારના બજેટમાં 48.21 લાખ કરોડનું ખૂબ જંગી બજેટ મૂકવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતના ફાળે લગભગ 43,000 કરોડ કરતાં પણ વધારે રૂપિયા ગુજરાત સરકારના ફાળવ્યા છે. આનંદ થાય છે કે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીનું આ બજેટ અલગ અલગ લગભગ 9 સેગમેન્ટમાં ફાળવવામાં આવ્યું છે, જે કૃષિ ઉત્પાદકતા હોય, રોજગાર અને કૌશલ્ય તાલીમ હોય, સર્વસમાવેશ માનવ સંસાધન વિકાસ હોય, નિર્માણ સેવાઓ હોય, શહેરી વિકાસ હોય, ઉર્જા સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ઇનોવેશન એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ અને નેક્સ્ટ જનરેશન રિફોર્મ, આવી અલગ અલગ 9 સેગમેન્ટમાં આખું બજેટ ફાળવવામાં આવ્યું છે. લગભગ 11.11 લાખ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જ્યારે ફાળવવામાં આવે છે ત્યારે કોઈ પણ કન્ટ્રીની અંદર, કોઈ પણ સ્ટેટની અંદર જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે એ કહી આપે છે કે દેશનો ગ્રોથ કઈ દિશામાં જઈ રહ્યો છે. અને જે જગ્યાએ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટ થાય, રોજગારીની તકો વધતી હોય છે, ડેવલપમેન્ટની તકો વધતી હોય છે અને આગામી દિવસોમાં દેશનો વિકાસ થયો. જે દિવસે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબ પહેલી વખત વડાપ્રધાન બન્યા ત્યારે આખું ભારત 10મા અને 11મા ક્રમે ગયો, આજે 5મા ક્રમે છે અને ફેજાઇલ ફાઇલની દિશામાં ભારતનો આજે આગામી દિવસોમાં વિશ્વ કહી રહ્યું છે. આવનારા દિવસોમાં ભારત બીજા ઇકોનોમીની દ્રષ્ટિએ 3રા ક્રમે હશે. ગરીબની વાત હોય, ખેડૂતની વાત હોય, યુવાનની વાત હોય, મહિલાની વાત હોય, એ દરેકે દરેક બાબતે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સરકારનું, ભારતીય જનતા પાર્ટીનું, એનડીએ સરકારનું આ બજેટ એ સર્વસમાવેશ બજેટ તરીકે આગળ આવ્યું.